આજે આપણે બનાવીશું એકદમ સહેલી રીતથી અને ઘરના જ સાદા મસાલાથી, પણ સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઝટપટ બની જતું બટેકાનું શાક. જો તમને મારી આવી ટેસ્ટી રેસિપીઝ પસંદ આવતી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો. તો ચલો ફટાફટ શાક બનાવીએ. મીડિયમ સાઇઝના અત્યારે મેં 5 બટેકા લીધા છે. આટલા 5 બટેકા 3 જણનું શાક બનાવવા માટે ઇનફ છે, એટલે કે પૂરતા છે. હવે આ બટેકાને આપણે સમારીએ છીએ. આવી રીતે આમ ઉપરથી એક કટ આપી છે, પછી આમ 3 ઊભી સ્લાઇસ આપી છે અને પછી આના મીડિયમ ટુકડા કરી છે. આપણે આટલી સાઇઝના ટુકડા કર્યા છે. બધા બટેટા આપણા સમારાઈ ગયા છે. અત્યારે આ છાલવાળા બટેટા છે જેને મેં પહેલાં નહોતા ધોયા, તો હવે આપણે તેને આ પાણીની અંદર બધા નાખી અને ધોઈએ. છાલમાં ઘણીવાર ધૂળ વધારે હોય છે, તો આપણે આ બટેટાને 3-4 વખત ધોઈશું અને પછી આને 5 મિનિટ પાણીની અંદર રાખશું અને પછી આપણે શાક બનાવીશું. આવી રીતે આપણે હાથેથી જે આવી રીતે કાળાશ હોય છે તે કાઢી નાખવાની અને પછી આને 2-3 વખત પાણીથી ધોઈ લઈશું જેથી તેની બધી ડસ્ટ નીકળી જાય, બધી માટી નીકળી જાય. હવે આપણે આને 3-4 વખત ધોઈએ છીએ. આપણા બટેટાને 5 મિનિટ થઈ ગઈ છે પલાળીએ અને બિલકુલ ક્લીન થઈ ગયા છે. હવે આપણે તેને એક આવી રીતે બાઉલમાં લઈ લઈએ છીએ. જનરલી જ્યારે આપણે બટેટા આવી રીતે સમારી છીએ ત્યારે જ આપણે વઘારી દઈએ છીએ, પરંતુ બટેટાની અંદર કોઈ સ્વાદ નથી હોતો તો તે અંદરથી વઘારી છીએ ડાયરેક્ટ ત્યારે ઘણા ફીકા રહે છે. તો આ ફીકાસને દૂર કરવા માટે હું તમને એક રસ્તો બતાવું છું. હવે આ બટેકામાં આપણે પહેલાં મસાલા નાખીએ. આ લીલા મરચાં છે, લીલા મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો. એક નાનું મરચું ટોચીને ઉમેર્યું છે. ત્યાર પછી આ 1 ઇંચ આદુનો ટુકડો છે જેને મેં ખાંડી દસ્તામાં ખાંડી લીધો છે. તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકશો. આદુ મરચાંની જોડે પેસ્ટ પણ નાખી શકશો. હવે તેની અંદર આ કોથમીર ઉમેરું છું. આદુથી અને કોથમીરથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. એની અંદર હું અત્યારે 1/2 ચમચી મીઠું ઉમેરું છું. અત્યારે હું શાકના ભાગનું મીઠું ઉમેરી દઉં છું, પછી તમને જો ઓછું લાગે તો તમે પાછળથી ઉમેરી શકશો સ્વાદ પ્રમાણે. હવે આ 1/4 ચમચી જેટલી હળદર ઉમેરું છું. આ 1/2 ચમચી ધાણાજીરું પાવડર એડ કરું છું. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી લઈએ છીએ. આવી રીતે કરવાથી આપણા બટેટા અંદરથી એકદમ સરસ ફ્લેવરફુલ બનશે, બિલકુલ ફીકું શાક નહીં બને. જે લોકો નવી રસોઈ શીખે છે તેને માટે તો આ એકદમ પરફેક્ટ રેસીપી થઈ જશે. હવે આને આપણે 10 મિનિટ રહેવા દઈએ છીએ. આપણા બટેટાને હવે 10 મિનિટ મસાલો ચોળીને થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ પાણી થોડું છૂટું પડી ગયું છે અને આપણો મસાલો સરસ બટેકામાં ચડી ગયો છે. હવે આપણે શાક વઘારીએ. આપણે આ એક પોળું કૂકર લીધું છે. ગેસ ચાલુ કરીએ છીએ અને ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખવાની છે. હવે તેની અંદર હું આ 2 ચમચા મોટા જેટલું તેલ લઉં છું. હવે આ તેલની અંદર હું રાઈ ઉમેરું છું. 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરું છું. તેલ ગરમ થઈ અને રાઈ ફૂટે ત્યાં સુધી આપણે આ વઘારને ગેસ પર થવા દઈશું. કોઈપણ વઘાર જ્યારે આપણે કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, નહીં તો આપણો વઘાર બળી જાય અને તેની વાસ આવે આપણને ખાવાની અંદર. હવે આપણે રાઈ ફૂટવા લાગી છે, તેનો અવાજ પણ આવી રહ્યો છે. હવે તેની અંદર હું આ 1 ચપટી જેટલી હિંગ ઉમેરું છું. તેની અંદર આ 6-7 મીઠા લીમડાના પાન ઉમેરું છું. તેની અંદર હું આ 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અત્યારે ઉમેરું છું. ફટાફટ ઉમેરવાનું અને આ બટેટાને આપણે પાણી સાથે જ ઉમેરી દેવાના છે. આપણું મરચું બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું. જનરલી આપણે બટેકાનું શાક બટેકા સમારીને તરત વઘારી નાખીએ છીએ, પરંતુ તમે જો આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી શાક તૈયાર થશે, બિલકુલ ફીકું શાક નહીં લાગે. એકવાર આપણે હલાવી લઈએ છીએ. હજી આપણે એમાં થોડું મરચું એડ કરીએ છીએ, 1/2 ચમચી જેટલું. તીખાસ તમે તમારી રીતે લઈ શકશો. અત્યારે હું એની અંદર આ સોજી ઉમેરું છું જે 1 ચમચી જેટલો છે. ફ્રેન્ડ્સ, આ સોજી નાખવાનું કારણ એ છે કે તમારો શાકનો રસો પતલો નહીં બને, એ જેમાં થાળીમાં પીરસ્યા પછી પાણી છૂટું નહીં પડે તેના માટે આ સોજી ઉમેરું છું. સોજી ના હોય તો તમે જ્યારે વઘાર કરો ત્યારે તેમાં 1/2 ચમચી બેસન ઉમેરી, એટલે કે ચણાનો લોટ ઉમેરીને પણ કરી શકશો, જેથી ક્યારેય થાળીમાં રસો તમારું રેલાની જેમ બહાર નહીં આવે. હવે એની અંદર હું અત્યારે
અડધો કપ જેટલું પાણી ઉમેરું છું. અત્યારે હું રોટલી કે પરોઠા માટે આ શાક બનાવું છું તેથી હું ઓછું પાણી એડ કરું છું, પરંતુ જ્યારે તમારે ખીચડી કે ભાત સાથે ખાવું હોય તો તમે પોણો કપ જેટલું પાણી ઉમેરી શકશો. જો તમને આ સ્ટેજ પર ચાખવું હોય તો ચાખી લેવાનું, કે મીઠું ઓછું લાગે તો તમે થોડું તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકશો. કુકરનું ઢાંકણું બંધ કરતાં પહેલાં તમારે રિંગ અને સીટી તપાસી લેવાની. પહેલાં સીટી તમારે કાઢી લેવાની જો હોય તો, રિંગ તમારે ભરાવી રાખવાની અને પછી તમારે એને ઢાંકણાને, કુકરના ઢાંકણાને સરખી રીતે બંધ કરવાનું અને પછી તમારે વિસલ લગાવી દેવાની. હવે આપણે આને 3 વિસલ કરીએ છીએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દીધી છે. બટેકાના શાકના કુકરની વિસલ થઈ ગઈ છે, પરંતુ આપણે આને પૂરું ઠંડુ થવા દેવાનું, પછી આપણે કુકર ખોલવાનું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ હું બીજી બાજુ રોટલી બનાવી રહી છું, જે ફુલકા રોટલી છે. તેનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે, તો તમે તે પણ જોઈ શકો છો અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હજી કુકરમાં હવાનું પ્રેશર છે તો આ ટાઈમે આપણે કુકર નહીં ખોલવાનું, આપણે થોડીવાર ઠંડુ થવા દઈએ. હવે આપણે ફરીથી જોઈ લઈએ. હવે ટોટલી પ્રેશર રિલીઝ થઈ ગયું છે, બિલકુલ હવા આવતી નથી. આ ટાઈમે કુકર ટોટલી ઠંડુ છે. જો તમે પહેલાં ખોલી નાખશો તો શાક બધું ઉછળીને બહાર આવી જશે અને તમે દાઝી જશો, એટલે એવું નહીં કરવાનું, ઠંડુ પૂરું થવા દેવાનું. હવે આપણે આને ખોલીએ છીએ. તમે વિસલ આવી તે પહેલાં કાઢી પણ શકો છો, પછી ખોલો. વાહ, આપણું શાક એકદમ સરસ થઈ ગયું છે. અને બટેકા પણ આવી રીતે દબાવીને જોઈ લેવાના કે ચડી ગયા છે કે નહીં, નહીં તો હજી એક વિસલ તમે કરી શકો છો. બટેટા અત્યારે આપણા પૂરા ચડી ગયા છે. હવે જો તમને અત્યારે રસો પતલો લાગે તો તમે આવી રીતે 2-3 બટેકાને સાઈડમાં લઈ જઈ અને આમ દબાવી શકો છો અને મેશ કરી શકો છો. એનો છૂંદો થઈ જશે અને 2 મિનિટ પછી આપણો રસો સરસ જાડો થઈ જશે. આમ તો આપણે સોજી નાખ્યો છે તેથી રસો આપણો જાડો જ થવાનો છે. હવે આ સ્ટેજ પર આપણે થોડી ખાંડ ઉમેરીએ છીએ. જો તમને ખાંડ ભાવતી હોય તો તમારે નાખવાની, આપણે ગુજરાતી છીએ તો ચટપટું શાક જ ભાવે છે, તેથી આ ખાંડ ઉમેરી છે. તમારે ના ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે ખાંડ ઉમેર્યા પછી આપણે ગેસ ચાલુ કરીએ છીએ 2 મિનિટ, જેથી આપણી ખાંડ સરસ ઓગળી જાય. માત્ર 5 જ મિનિટમાં આ શાક બનીને ફ્રેન્ડ્સ તૈયાર થઈ જાય છે. 5 થી 10 જ મિનિટની અંદર તમારે કોઈ પહેલેથી તૈયારી કરવાની જરૂર હોતી નથી. તો આ શાક તમે ચોક્કસ ઘરે બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં પણ જણાવજો કે કેવું બન્યું હતું. હવે આપણે ગેસ બંધ કરી છીએ, અત્યારે આટલો રસો રહેવા દઈએ છીએ. હવે ઉપરથી હું કોથમીર ઉમેરું છું. હવે આ શાકને આપણે ગરમાગરમ સર્વ કરીએ.